હેલો મિત્રો, કેમ છો? આજે હું તમને જે આપણે આગલા વિડીયોમાં મેં તમને એક વજ્રાસન કરીને બતાવ્યું જે જમીને કરી શકાય મિત્રો, એમના જ આજે હું તમને એડવાન્સ એક આસન કહીશ જેનું નામ છે સુપ્ત વજ્રાસન. હું તમને પેલા કરીને બતાવીશ અને પછી હું આજના સૌપ્રથમ તમારે દંડાસનમાં બેસી જવાનું છે. બંને પક્ષ સીધા ખોલ નાખવાના અને કમર જે સીધું બેસવાનું છે. સ્થિતિમાં જેમ આપણે બેસતા એ જ સ્થિતિમાં બેસવાનું રજસ્વરૂપ તરફ હાથ બને ગોઠવાનું ઉપર અને કમરથી સીધું સ્ટ્રેટ બેસવાની કોશિશ કરવાની છે. આ રીતના જેમ આપણે વજ્રાસન મિસ કરીએ છીએ રીતના અમા પણ બેસવાનું છે. પ્લસ આની પછી જે તમારે એડી ઉપર તમે બેઠા છો એને ખોલ નાખવાનું છે. આ રીતના ઉપર ખોલ નાખવાનું અને પછી આની અંદર તમારે પાછળની તરફ મૂકવાનું છે. પગ ખોલી અને આ રીતના પાછળ તરફ કોણીઓના એ કોઈ કોણીઓ પાછળ આ સુવિધાનું છે. આ રીતના તમને આની તો પૂરો ખેંચાવ આવશે જે તમારી ઝાડ છે પૂરું ખેંચાવ અને જે ઝાડ પણ ઓછી થઈ છે અને પગ પણ મજબૂત થઈ છે. બીજા પણ ઘણા બધા ફાયદા થઈ તમને જાણવી. આ રીતના તમારે આ પોઝિશનમાં રહેવું છે. પ્લસ આ ચરણને આ રીતના આમ માથાની રીતે રાખી શકો છો અથવા એમનો ભાવ આમ પણ તમે રાખી શકો છો. આ રીતના આ પોઝિશનમાં તમારે 30 સેકન્ડ 40 સેકન્ડ 1 મિનિટ સુધી તમે રહેવાની કોશિશ કરવાની. આ પોઝિશનમાં તમારે રહેવાનું છે. ત્યારબાદ ધીરે ધીરે કોણીઓને ઓછું અસર રહી અને પછી ધીરે ધીરે ઊભું થવાનું છે અને પાછું આ જ રીતના વજ્રાસનની સ્થિતિમાં આ જ રીતના આવી જવાનું છે. આ જ રીતના વજ્રાસનની સ્થિતિમાં આવી જવાનું છે. ફરી વખત બતાવી દઉં છું, લખી દઉં છું. આટલા વજ્રાસનની સ્થિતિમાં પગ બને ખુલ્લા રાખવાના અને પછી ધીરે ધીરે આ રીતના કોઈનો ટેકો અને ચાલતી અને આજની હાથ આ રીતના પણ તમે રાખી શકો છો. તમે ધીરે ધીરે અને પછી વજ્રાસન આવી જવાનું છે. વજ્રાસનના ફાયદા કમર જે તમારી રીતે લચેલી રહે છે, પ્લસ જે કમરની આજુબાજુ ચરબી જામી છે એ પણ ઉતરે છે. અને જ્યારે તમે સુપ્તો વજ્રાસન કરો છો ત્યારે આખું શરીર ખેંચે તમારી જાંઘથી માંડીને આ બધું પકડી અહીંયા સુધી ખેંચવા આવે છે. તો થાય તમારી જાંઘ છે એની ચરબી છે એ પણ ઓછી કરે છે અને બહુ મજબૂત કરે છે. પ્લસ કમરમાં ઘણા બધા ફાયદા થાય છે. એનાથી માનસિક જે તણાવ એ પણ ઉભો થાય છે અને અસ્થમા ઠીક છે, ખાસ કરીને એને પણ આના બેનિફિટ મળે છે. પ્લસ મિત્રો આના બીજા પણ ઘણા બધા ફાયદા છે. અમારું શરીર મજબૂત બનાવે છે, આત્મવિશ્વાસ તમારા મજબૂત છે. આ સૌથી અત્યારે ફાયદા છે. અને બેસ્ટ તમારે એટલું બેસ્ટ ધ્યાન રાખો કે આ સંવાદ કરું કે જેને મોટો અતિશય થતો કમર અતિશય દુખાવો છે એ લોકો આ ન કરું. અને જમીન અને પછી જે આપણે વજ્રાસન છે એ સમય આપણે જમીન તરત કરીએ છીએ, પણ આ સમય તમારે જમીન તરત કરી કરવાનું નથી. આ જમીન તરત કરી શકે તેવા છે. અને જેને વધારે પડતી કમરની અતિશય તકલીફ છે, ઓપરેશન છે અથવા તો કોણી અથવા તો ખંભામાં તકલીફ લાગેલું છે, ગરદનમાં લાગેલું છે, ઓપરેશન છે, તો એવા લોકોને આ આસન નથી કરવાનું. બાકી જેને હૃદય રોગની તકલીફ છે એને પણ આસન નથી કરવાનું. બાકી મિત્રો જે નાની મોટી તકલીફમાં છે આસન કરી શકે છે.
Esma jadi suruh suaranya, pas jadi, itu kok kuliah jadi sendiri. Ini plus hari ke pas jadi punya jauh-jauh, jadi aku mau jauh, ini punya rakyat yang kita punya, jadi itu kok ada benefit buat aku. Ini plus akhirnya aku tuh mau sering jadi cari, kalau mau jadi aku kecil. દોસ્તો જે જાણ છે તે કોઈ મોટી બોલ છે એ જે ચરબી છે વધારે તે કોઈ પણ જે તે પરમાણુ આ અસંકરો કોઈ ફાયદા નહીં ચોક્કસ તમને મળે છે જો વિડીયો ગમો વિડીયોને લાઈક કરો શેર કરો મારું બોલ ચેનલ સબસ્ક્રાઇબ કરો બીજી કોઈ પણ તમને તકલીફ હોય તો તમે બીજા જોતા હોય તો તકલીફ હોય તો મારા પર વસ્તુ તો તમારે કમેન્ટ બોક્સ નીચે છે એમાં તમને જણાવી શકો છો કોમેન્ટ કરો ધન્યવાદ